ધાનેરા તાલુકાના એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓ દિવસે ને દિવસે સાંકડા થઈ રહ્યા છે. પાકા ડામર રસ્તાઓની સાઈડોમાં જાડી તેમજ ગાંડા બાવળ હોવાથી રસ્તાઓની પહોળાઈ ઘટતા નાના મોટા અકસ્માત થતા હોય સ્થાનિક લોકો પાકા રસ્તાઓને ખુલ્લા કરાવવા માટેની માંગ કરી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા એક ગામથી બીજા ગામને જોડતા કાચા શેરીઓને હવે પાકા ડામર રોડ બનાવ્યા છે. ગામડામાં રહેતા લોકો પણ આરામપૂર્વક પોતાના ગામથી મુખ્ય શહેર સુધી અવરજવર કરી શકે તે માટે હાલ ગુજરાતના મોટાભાગના ગામડાઓને પાકા રસ્તાથી જોડી દેવામાં આવ્યા છે. પરંતુ આ રસ્તાઓ પર રોડની સાઈડમાં ઉભેલા ગાંડા બાવળના લીધે અવરજવર કરવી મુશ્કેલ બની રહી છે. ધાનેરા તાલુકાના જાડી ગામથી મોટા મેળા ગામને જોડતા 5 કિમીવાળા અંતરના રોડ પર પહોળાઈ ઘટી ગઈ છે. ખાસ કરીને સામે સામે આવતા વાહનો પસાર થઈ શકતા નથી, સાથે વન્ય પ્રાણીઓ પણ અચાનક રસ્તા પર આવી જતા નાના મોટા અકસ્માત જાણે રોજિંદા બની ગયા હોય તેમ સ્થાનિક 2 ગામના લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. સત્વરે ધાનેરા માર્ગ મકાન વિભાગ દ્વારા આ બાવળને દૂર કરી રસ્તો ખુલ્લો કરાવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે. અમારી બધા સરકારને આ વિનંતી છે કે આપણે આ રોડ છે તેથી કોઈ 2 સાધન પસાર થઈ રહ્યા હોય છે તેના માટે સાઈડ આપવા માટે જગ્યા નથી હોતી અને કોઈ ઢોરબોર રોજબોજ કોઈ અટકાયેલું હોય વચ્ચેથી આવતા કોઈ પણ અકસ્માત થઈ શકે છે. વારંવાર અહીંયા અકસ્માત થાય છે અને બાવળિયા જોઈ શકો છો તમે એકદમ નજીક અડેલા છે તેથી કોઈ પણ આંખોમાં અડધી વખતે આંખોમાં લાગી જાય છે, માથામાં ઉલડા આવી જાય છે. તેથી અમને આ રજૂઆત છે કે આ થોડું ક્લિયર કરાવો તો થોડું સારું રહે, તેથી પબ્લિકને હેડવામાં થોડું સારું લાગે ને કોઈ અકસ્માત ન થાય. કયો માર્ગ કહેવાય? અરે મેળાથી જાડીથી મેળા જવાનો રસ્તો છે વચ્ચે. કેટલા કિલોમીટર છે? 4-5 કિલોમીટર આવું સળંગ આવું છે. ધાનેરા તાલુકાના જાડી ગામથી મોટા મેળા ગામને જોડતો રસ્તો વળાંકવાળો છે અને સાંજ સવાર દૂધ ભરાવતા પશુપાલકોને અહીંથી ચાલવું મુશ્કેલ બને છે. નાના બાળકો કે મહિલાઓને વન્ય પ્રાણીઓ સામે પણ સાવચેત રહેવું પડે છે. રસ્તાની નીચે પણ ઉતરી શકાતું નથી, જ્યારે ડામર રસ્તા પર દોરેલા સફેદ પટ્ટા પણ બાવળની જાડીમાં ખોવાઈ ગયા છે. કયો માર્ગ છે એ સૂચન આપતું બોર્ડ પણ જાડીમાં સંતાઈ ગયું છે. ધાનેરા તાલુકાના જાડી તેમજ નાના મેડા ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈ રોડ વિભાગ સત્વરે કામ કરે તેવી માંગ ઉઠી રહી છે. રજૂઆત છે કે આ રસ્તો મેળા જ આવે છે બરાબર, તો એમાં ધાનેરા પણ નજીક પડે છે અને અમારા દૂધ ભરાવવા લીધે આ પ્રોબ્લેમ થાય છે કે કોઈ બી સાધનનો સામા મળી જાય છે બરાબર, તો અમારે સાઈટ આપવી કેવી રીતના? એવી અમારા સરકારને વિનંતી છે કે આ રસ્તો જલ્દીથી જલ્દી સાફ કરે એવી અમારી વિનંતી છે. શું મુશ્કેલી છે આ રસ્તા ઉપર? શું આ રસ્તા ઉપર સામે સામે સાધનો આવે તો પછી અમારે ક્યાં સાધન વાળવું અને અમારે ચાલવું હોય તો એ તકલીફ પડે છે. કેમ કે બહુ રોડ ઉપર રસ્તા આવી જાય, પાટા પણ સરખા નથી, રોડની કિનારી પણ બરાબર નથી, રસ્તો પણ સાફ થતો નથી. એવી અમારી વિનંતી છે કે સરકાર જલ્દી જલ્દી રસ્તો સાફ કરી નાખે. કેટલી જાડી જામી હશે આખી રસ્તા? જાડી ઠેઠ આપણે મેળા સુધી એક સરખી છે. હા, એમાં બહુ જાળી બહુ છે અને રોજ બીજું ભડુરું કૂતરું બહુ સામે આવે તો મરી જાય, એનું પણ નુકસાન છે ને આપણે પણ બહુ નુકસાન પડે છે કે કોઈ બહેરા બીજા જતા હોય એને તકલીફ પડે. એના સારું અમારી વિનંતી છે સરકારને કે જલ્દી રસ્તો સાફ.